નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ડુંગર વિક્ટર રોડ પર અમરેલી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ દવે દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સોમા અંગદાનના સમાચાર મળતા આરોગ્ય મંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મોડી રાત્રે 10 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી અંગદાતાના પરિવારનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સ્વીકાર કર્યો હતો. નવસારીમાં સ્થાપિત શ્રી સિદ્ધિવિનાયક મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. તો આજરોજ મહાવત ચોથ એટલે કે ગણપતિ દાદાનો જન્મદિવસ નવસારી હીરામેન્સ ચાલમાં સિદ્ધિવિનાયક મંદિરમાં મહાવત ચોથની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર કોવી પાસે રાત્રિના સમયે સ્કોર્પિયો કાર અને વેગેનાર કાર વચ્ચે ઘોંઘમાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને કાર રોડની વચ્ચોવચ પલટી ખાઈ ગઈ હતી, જેમાં વેગેનાર કારમાં સવાર 4માંથી 1ને વધુ ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. મમ્મી પપ્પાએ મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા બાળકે કર્યું એવું ઇનોવેશન કે તમે પણ કહેશો વાહ. દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ તેમજ રમતગમત વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મેરેથોન રનનું આયોજન કરવામાં આવ્યું હતું. શરણાઈને બદલે ઘરમાં ફેલાયો માતમ, લગ્ન માટે રજા પર જતા પહેલા સૈનિકનું શંકાસ્પદ મોત. કપલને મળી કરોડોની ગિફ્ટ, કોઈએ આપી ઓડી કાર તો કોઈએ આપી 30 લાખની ઘડિયાળ. બે ગુજરાત દંગા 17 લોકોને જીવતા સળગાવવાના કેસમાં 14 આરોપીઓને નિર્દોષ છોડતી કોર્ટ. અલીગઢમાં વાંદરાઓનો આતંક, છત પરથી પડવાથી 1 છોકરાનું થયું મોત. કોંગ્રેસે ગુજરાતના વધુ 6 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગડકણ પાસે આવેલ અજાણ્યા વાહનની ટક્કરથી ગડકણના બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. સાપુતારાના નવાગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ અશ્વિનાયક મંદિરમાં આજે ગણેશ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ શ્રીજીની મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દહેગામ નગરપાલિકામાં પ્રમુખ માટે ચાલતી ઉગ્ર બોલાચાલી, 50 વર્ષ સુધી કોઈ ક્ષત્રિયને અમે નગરપાલિકાનો પ્રમુખ નહીં બનવા દઈએ, આ વાક્યથી વનરાજસિંહ સોલંકીમાં વ્યાપક ભારે આક્રોશ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વિવિધ વિસ્તાર બજાર સહિત સંવેદન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.